नमस्कार विद्यार्थी मित्रों, आज हूँ तमने वस्तुचित्र पदार्थ चित्र शीखवानो छूँ अने एमां आपणे शीखवाना छे यथार्थ दर्शन। हवे यथार्थ दर्शन एटले पर्स्पेक्टिव एटले प्रमाणमापनी समझ, बराबर। प्रमाणमाप ए शू छे? तो आपणे वस्तुने दूरथी जोईए अने पासेथी जोईए तो ए बंने जोवामां खूब तफावत छे। ज्यारे આપણે ઘણીવાર ફોટોગ્રાફી કરવા માટે ગયા હોઈએ છીએ ત્યારે આપણે સૂર્યને હાથમાં લેતો ફોટો લઈએ છીએ। માન લો કે તાજમહેલ કોઈ આગ્રા ગયો હોય તો દૂરથી ઉભો રહીને એની, માન લો કે એની ટોચ સુધી એનો હાથ આમ રાખીને ફોટો પડાવતા હોય છે, તો એ તાજમહેલ દૂર છે, પણ એ રીતના આપણે પર્સ્પેક્ટિવ એટલે કે યથાર્થ દર્શન એમાં લાગુ થાય છે। હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો રેલવેનો પાટો હોય છે, બરાબર છે। તો રેલવેનો પાટો આપણે દૂરથી આ રીતે કંઈક જોવાતો હોય છે, એકદમ સાંકડો, અને આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં આગળ તો એ મોટો જ હોય છે, અને દૂરની વસ્તુ કેવી નાની દેખાય, નજીક હોય તો એ મોટી જોવાતી હોય છે। આ જે છે બિંદુ એને વિલીન બિંદુ કહેવાય છે, વિલીન બિંદુ। હવે બીજું એક ઉદાહરણ આપું, હવે માની લો કે પાણી ભરેલી ડોલ અથવા ગ્લાસ, ચલો પાણી ભરેલો પ્યાલો આપણે અહીંથી જોઈએ છીએ, બરાબર, તો આપણને આવળો ભાગ દેખાશે। હવે બિલકુલ આપણી સામેથી જોઈશું, આપણી આંખોને બિલકુલ સીધમાં જોઈશું આ પ્યાલો, તો એની અંદરનો ભાગ આપણને જોવાશે નહીં, આ ભાગ છે એ જોવાશે નહીં, એટલે આવી આ જ રીતે દેખાશે। હવે કોઈ પણ વસ્તુ કે પદાર્થને આપણે જે તરફથી જોઈએ અને જેવી દેખાય એ પર્સ્પેક્ટિવ યથાર્થ દર્શન, બરાબર। હવે ઘર દોરીએ છીએ આપણે નોર્મલી, તો ઘર આપણે આવી રીતે બનાવી દેતા હોઈએ છીએ, આમ બોક્સ બનાવીને, આવું આપણે લગભગ એકથી પ્રાઇમરીની અંદર, પ્રાથમિક વિભાગની અંદર, એકથી પાંચ ધોરણની અંદર આપણે આવા ઘરો શીખ્યા હતા। પણ હવે તમારે થોડા ઘર બનાવવાની રીત થોડી સુધારવી પડશે। કઈ રીતે સુધારશો તો શીખવાડું તમને। માની લો કે આપણે ઘર બનાવવું છે તો એ પણ આપણે પર્સ્પેક્ટિવનો નિયમ પ્રમાણે બનાવવું પડશે, બરાબર। કઈ રીતે એ હમણાં હું તમને શીખવું છું, એટલે કયો ભાગ દૂર છે અને કયો ભાગ પાસે છે તમે અનુમાન કરી શકો છો કે આ ભાગ નાનો છે અને આ બાજુ મોટો બતાવ્યો છે સર। હવે એ જ રીતે સીડી, માન લો કે આપણે દોરવાની આવે તો સીડી કઈ રીતે બતાવીશું, તો આવી રીતે બોક્સ જેવું બનાવ્યું, ફરી અહીંયાથી બીજી લાઈનો ખેંચી, પગથિયા આપણે બતાવીએ છીએ, તો હવે પગથિયા આવી રીતે બતાવવાના સ્ટેપ બાય સ્ટેપ, તો ખ્યાલ આવે ને કે આ જ બધું પર્સ્પેક્ટિવ અને યથાર્થ દર્શન તમારે શીખવાનું છે। આ પગથિયા થયા, આપણે આમ ચડીને ઉપર જઈએ તો એ આવી રીતે બતાવવાના, પહેલાં આપણે કેવી રીતે બતાવતા હતા, આવી રીતે નોર્મલી બતાવી દેતા હતા, હવે આવું કરવાનું નથી। હવે દિવાસળીનું ખોખું અથવા તો કોઈ ઈંટ છે, માની લો કે તમે પર્સ્પેક્ટિવના નિયમ પ્રમાણે કોઈ ઈંટ બતાવો છો, તો માની લો કે આ ઈંટ છે, બરાબર, હવે અહીં નાનો ભાગ છે ને અહીં મોટો ભાગ છે, થોડો જોવાય છે ને, એટલે કોઈ બી વસ્તુ ડસ્ટર સમજો કે કોઈ પણ વસ્તુ જુઓ, હવે કોઈ દિવાલની પાસે તમે ઊભા રહેશો તો કંઈક તમને એ વાળ તમને આવી કંઈક દેખાશે, બરાબર। માની લો કે આ અહીં તમે ઊભા છો અને ત્યાંથી તમે દેખશો, સોરી માફ કરશો, અહીંયાથી તમે દેખશો તો અહીં તમને દિવાલ મોટી લાગશે, દૂર જતાં એ તમને નાની દેખાશે। એ જ રીતે પર્વત ઉપર આપણે અહીંયા દૂરથી પર્વતને જોઈએ તો દૂરથી ડુંગર કેવા દેખાય, નાના, અને આપણે એના ડુંગર ઉપર જઈએ તો ડુંગર મોટા અને આપણે નાના જોઈએ છીએ। એ જ તમને ખાસ કહેવાનું હતું આજના વિડીયોની અંદર, કે આજે તમને મેં રેખાંકનો સમજાવ્યા છે, એમાં આપણે વિલીન બિંદુ ખાસ મહત્ત્વનું છે, અને દૂરની વસ્તુ નાની દેખાય, ટૂંકમાં દૂરની વસ્તુ નાની જોવાય અને જ્યારે પાસેની વસ્તુ મોટી દેખાય એ પછી
યથા દર્શનના કારણે ચિત્રમાં આપણે અંતર અને ઊંડાણ દર્શાવી શકીએ એ ખાસ શીખવવાનું હતું. હવે બીજી એક વસ્તુ કે કોઈ પણ આપણે ચિત્ર દર્શાવીએ છીએ તો પ્રકાશની દિશા પ્રમાણે આપણે છાયા પ્રકાશ કરવાનો હોય છે. તો એ સર શું છે, તો માન લો કે સૂર્ય તમારે અહીંયા આગળ હોય અને તમે કોઈ પણ ચિત્ર અહીંયા દોર્યું, માન લો કે અહીંયા આગળ હું એક માટલું બનાવું છું, તો તમે અહીંયા આગળ એ સૂર્યનો પ્રકાશ ક્યાં પડશે, અહીંયા આગળ, અને અહીંયા આગળ એનો પડછાયો પડશે ને અહીંયા આગળ, બરાબર. તો આ ભાગ તમારે લાઇટ બતાવવો પડે ને આ ભાગ કેવો બતાવવો પડે, ડાર્ક, ઘટ બતાવવો પડે, આ ઘટ બતાવવો પડે ને એ પડછાયો પાડવાનો, બરાબર, અને આ લાઇટ બતાવવો પડે, બરાબર છે. એ જ પ્રમાણે કોઈ પણ બાજુ સૂર્ય હોય અને એનો પડછાયો, એનો જે પ્રકાશ છે એ બાજુ, જે બાજુ પડતો હોય તે બાજુ તમારે લાઇટ કલરનો ઉપયોગ કરવાનો અને એની પેલી બાજુ ડાર્ક કલરનો ઉપયોગ કરવાનો રહેશે. તમે સાતમામાં આવી ગયો છો, તમે વોટર કલરનો ઉપયોગ કરી શકો છો હમણાંથી, પણ બને ત્યાં સુધી તમારે મીણી અને પેન્સિલિયાનો કરવાનો, અને તમારે વધારે શીખવો હોય તો વોટર કલર લાવી અને મિક્સ કરવાનો કઈ રીતે, કઈ શું છે શું નહીં. હવે પછીના વિડીયોની અંદર આપણે વોટર કલર અને મીણિયા પેન્સિલિયા રંગોની થોડીક માહિતી આપી અને છાપકામ કરતું એક આપણે ચિત્ર શીખવાના છીએ, એમાં વિવિધ પ્રકારના પર્ણો લઈશું અને એ કરી અને આપણે સરસ મજાનું એક ચિત્ર તમને શીખવાડવાનું છે. એ માટે વોટર કલરની જરૂર પડશે. તમારો કલર પાસે વોટર કલર ના હોય તો તમે એકવાર વિડીયો ધ્યાનથી જોજો, પછી તમને અનુકૂળ લાગે ત્યારે એ કરવાનું રહેશે સ્કેચબુકની અંદર. તો આજે આપણે વસ્તુચિત્ર પદાર્થ ચિત્રની અંદર યથાર્થ દર્શનની સમજ મેળવી અને મેં તમને આ એક ટૂંકમાં અને શોર્ટ રીતે એક માહિતી બતાવી છે યથાર્થ દર્શનની. બીજું તમને હું એક યથાર્થ દર્શનની અને પ્રમાણમાપની સમજ આપતો ફોટો મોકલીશ, તમારે તમારી સ્કેચબુકની અંદર એ બનાવવાનો પ્રયત્ન કરવાનો રહેશે. આજના દિવસ માટે આટલું જ. ફરીના વિડીયોની અંદર આપણે નવું શીખીશું, ત્યાં સુધી મને રજા આપશો. અસ્તુ.